અમદાવાદમાં કોંગ્રેસના વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં ઇન્ડિયા કોલોનીના કોર્પોરેટ યશવંત યોગીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડાયા। આત્મનિર્ભર યોજનામાં સીએમની જાહેરાત છતાં બેંકો તરફથી પુરાવા માગતા લોકો આઉટઆઉમાં, તો છાપામાં છપાયેલા ફોર્મ પણ ચાલશે તેવું સહકારી આગેવાન જ્યોતિન્દ્ર મહેતાએ કરી જાહેરાત। વડોદરામાં કોરોના દર્દીઓનો આંક ઓછો બતાવવાનો ખેલ, દર્દી અને તેના સગાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ। રાજ્યમાં દારૂબંધીના નિયમના વડોદરા પાલિકા કચેરીના ઉડિયા ધજાગરા, મુખ્ય કચેરીમાં શરાબની બોટલો મળતા ચકચાર। સુરતમાં ગઈકાલે સાંજે યુપી ઉપડનારી 5 ટ્રેનો સ્થગિત, તો આજે ઉપડનારી કુલ 21 ટ્રેનો રદ થતા યુપીના શ્રમિકોમાં ચર્ચા। રાજકોટમાં લોકડાઉનમાં ખાનગી મોદી સ્કૂલ દ્વારા ફી વસૂલવા મુદ્દે એનસીયુઆઈનો વિરોધ, ડીઓ દ્વારા મોદી સ્કૂલ સામે પગલાં ન લેવાતા વિરોધ। નમસ્કાર, મહાનગરના બુલેટિન મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ, અને સમાચારની શરૂઆત કરીએ અગત્યના સમાચારથી। તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। તો અમદાવાદમાં જે એસવીપી હોસ્પિટલ છે તેની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। પોઝિટિવ દર્દીને નેગેટિવ સમજીને રજા આપી દેવામાં આવી છે, એસવીપી હોસ્પિટલની આ બેદરકારી છે, અને બાદમાં 8 કલાક બાદ હોસ્પિટલને પોતાની ભૂલ સમજાઈ। સિવિલ હોસ્પિટલ બાદ હવે એસવીપીમાં પણ ઘોર બેદરકારી સામે આવી છે। દર્દીના સંક્રમણના કારણે સમગ્ર પરિવારને કોરોના થયો છે, જે વાત સામે આવી રહી છે મહાનગર અમદાવાદથી। તો પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાટકેશ્વર વિસ્તારમાં દર્દીનો પરિવાર રહે છે। તમામ જો વિગતની જો વાત કરવામાં આવે તો જે એસવીપી હોસ્પિટલમાં જે પોઝિટિવ દર્દી રહેતો હતો, જેની સારવાર ચાલી રહી હતી, તેમ છતાં પણ તેને રજા આપવામાં આવી અને તે ઘરે આવ્યો, અને તેના કારણે દર્દીના સંક્રમણના કારણે સમગ્ર પરિવારને કોરોના થયો છે। આ જે બેદરકારી છે એસવીપી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। અને જે રીતે બાદમાં 8 કલાક બાદ તેને રજા આપવામાં આવી અને ફરીથી દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને જે દર્દી હતો તેને પણ પોતાની આપવીતી જણાવી છે કે તેની સાથે શું થયું હતું અને તે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। બહુ જ ખરાબ કહેવાય, કેમ કે આ આના લીધે મારું આખી ફેમિલી પોઝિટિવ થઈ ગઈ। અને બીજી વસ્તુ એ કે હમણે મને ચેક 3 દિવસ પછી મને જાણ કરી છે કે તમારો પોઝિટિવ, અને એ પણ મેં ફોન કર્યા બાદ, અને એનું મારી પાસે રેકોર્ડિંગ પણ છે, અને એ બી તમને હું મોકલી આપું છું। એટલે સાથે સાથે એ જણાવવાનું કે આવી અન્યાય કેટલા લોકો સાથે થતો હશે। અને બીજી ખાસ વાત એ કે એસવીપીમાં હોસ્પિટલમાં એડમિટ થયા બાદ મારો ખાલી એકલાનો પોઝિટિવ હતો, પછી મમ્મી પપ્પા અને મારી વાઇફ ત્રણેયનો અહીંયા સારવાર રિપોર્ટ કઢાવ્યો, અને એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, એવું મારા પપ્પાનો નેગેટિવ આવ્યો, એમ કરીને મારા પપ્પાને ઘરે મોકલી દીધા। તારીખ 19 મેના રોજ એમણે અહીંયા એસવીપીમાં એડમિટ થયા, 21 મેના રોજ એમને એવું કીધું કે તમારો નેગેટિવ છે, અને ઘરે મોકલી દીધા બપોરે। અને પછી રાત્રે 11:30 વાગે ફરીથી ફોન કર્યો એસવીપી હોસ્પિટલના સ્ટાફે મને કે તમારો પપ્પાનો પોઝિટિવ રિપોર્ટ હતો, પણ અમારે કહેવામાં ભૂલ થઈ હતી। તો અને પછી રાત્રે 12 વાગે પછી મારા પપ્પા અહીંયા પાછા અહીંયા હોસ્પિટલની અંદર એડમિટ થયા, અને અત્યારે હાલ કોરોના વોર્ડની અંદર હું, મારા ફાધર, મારી મમ્મી અને મારા વાઇફ ચારેય જણા અત્યારે હાલ અમે અહીંયા સારવાર હેઠળ છીએ। તો એસવીપી હોસ્પિટલની બેદરકારી બી આની અંદર એટલી જ છે, કારણ કે એક નેગેટિવ એમણે રિપોર્ટ કહી અને ઘરે મોકલી દીધા, ત્યારબાદ એમણે છેક 4 થી 5 કલાક પછી એમણે મને જાણ કરી કે તમારો પપ્પાનો રિપોર્ટ પોઝિટિવ છે, અને એમને પાછા અહીંયા હોસ્પિટલમાં બોલાવવા પડશે। એટલે તંત્રની આવી ઘોર બેદરકારી બધી જ જગ્યાએ એએમસી ડિપાર્ટમેન્ટની અંદર ચાલી રહી છે। તો મારે એ જ જણાવવાનું રહ્યું કે આટલા અન્યાય એક સામાન્ય નાગરિક જો સહન કરે છે, તો એનું ખાલી એક જ કારણ છે, આપણી સત્તા જે એએમસી અત્યારે હાલ કાર્યરત છે, અને એમના લીધે મારી આખી ફેમિલી પોઝિટિવ થઈ ગઈ। જો એમણે મને 2 દિવસ અગાઉ જાણ કરી હોત તો અત્યારે હું
हूँ तो सारवार हेठळ छूँ पण मारा मम्मी के मारा पप्पा ने मारी वाइफ एमांथी कोई पॉजिटिव नेगेटिव रिपोर्ट आव्यो कोई पॉजिटिव कहेवाय के जे खरेखर बहुज खराब कहेवाय केम के आना लीधे मारू आखी फेमिली पॉजिटिव थई गई अने बीजी वस्तु ए के हमणे मने चेक 3 दिवस पछी मने આપણે જોયું જે રીતે આ જે દર્દી છે તેનો રિપોર્ટ પોઝિટિવ હતો પણ નેગેટિવ સમજીને તેને રજા આપવામાં આવી છે ત્યારે સવાલ અહીં અત્યારે અનેક ઉભા થઈ રહ્યા છે કારણ કે અત્યારે જો કોરોના સંક્રમિતોની સંખ્યા અમદાવાદમાં સૌથી વધારે છે અને અમદાવાદમાં જો આવી બેદરકારી સામે આવશે તો હજુ પણ સંખ્યા વધી શકે છે દર્દીના સંક્રમણથી આખા પરિવારને કોરોના થયો છે અને જે એસવીપી હોસ્પિટલની તો બેદરકારી સામે તો આવી જ છે સાથે સાથે સિવિલ હોસ્પિટલની પણ અનેક બેદરકારી સામે આવતી હોય છે ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કારણ કે વારંવાર જો હોસ્પિટલો આવી બેદરકારી કરતી રહેશે તો અત્યારની જે જનતા છે જે સંક્રમિત લોકો છે તે ક્યાં જશે અને પોતાની સારવાર ક્યાં કરાવશે તે પણ એક મહત્વનો મુદ્દો છે જવાબદાર કોણ છે એસવીપી હોસ્પિટલની જે બેદરકારી છે તે સામે આવી છે અને જો વાત કરવામાં આવે કે જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલા લેવામાં આવશે એએમસી ની પણ જો ઘોર બેદરકારી જો વાત કરે તો તેમ છતાં પણ તેઓ જે પૂછપરછ અને જે કરવાની હોય તે વસ્તુ કરતા નથી અને ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરતા હોય છે મસ્ત મોટી વાતો કરવામાં આવતી હોય છે કેમ કે છેક 8 કલાક પછી અને દર્દીના સંક્રમણથી આખા પરિવારને કોરોના થયો છે અત્યારે જે કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ અત્યારે અમદાવાદમાં છે અને તેવી પણ આવી અમદાવાદમાં જ ઘોર બેદરકારી સામે આવી છે તો આ સાથે જ લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા રીમા દોશી રીમા જણાવશો કે એસવીપી હોસ્પિટલની જે ઘોર બેદરકારી છે તે સામે આવી છે અને તેને લઈને તંત્ર ઉપર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે રીમા જી ભૂમિ ખાસ તો જો વાત કરવામાં આવે જે યુવક દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે કે 15મી તારીખના રોજ હાટકેશ્વર ખોખરા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં તેમણે તેમનો કોરોનાનો રિપોર્ટ કઢાવ્યો હતો તેનો 3 દિવસ સુધી રિપોર્ટનું રિઝલ્ટ નહીં આવતા તે યુવક જે છે તેણે સામેથી જ્યારે ફોન કર્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ છે એટલે તે યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ સૌથી મહત્વની વાત છે કે આ યુવકની સાથે સાથે તેના ઘરમાં તેના પરિવારમાં તેના માતા પિતા અને તેમના પત્ની એમ 4 જણા જ્યારે રહેતા હતા ત્યારે આ જે 4 જણા છે તે તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેના પિતાનો પણ જ્યારે રિપોર્ટ કરવામાં આવ્યો 19મી તારીખના રોજ ત્યારે તેવું કહેવામાં આવ્યું કે જે તેમનો પણ રિપોર્ટ નેગેટિવ છે તેવું કહીને તેમને રજા આપવામાં આવી પરંતુ 2 દિવસ બાદ આ સમગ્ર પરિવાર છે તે કોરોના પોઝિટિવ આવ્યો છે પરિવારના તમામે તમામ 4-4 સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ખૂબ જ મહત્વની વાત કહી શકાય ભૂમિ કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે સતત વધતા કોરોનાના કેસની વચ્ચે આ પ્રકારની બેદરકારી કોર્પોરેશનની પણ કહી શકાય કે યુવકનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો તેની જાણ તેને સામેથી નથી કરવામાં આવી તેણે જ્યારે સામેથી પૂછ્યું ત્યારે તેને જાણ કરવામાં આવી અને તે પણ ખોટા બહાના કાઢવામાં આવ્યા કે તમે જે નંબર રજીસ્ટર કરાવ્યો છે તે નંબર ખોટો છે પરંતુ સાથે જો બીજી મહત્વની વાત છે તે એ છે કે જ્યારે આ યુવક હોસ્પિટલમાં દાખલ થાય છે અને જ્યારે પણ કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય છે તો તેની સાથે તેના સંપર્કમાં આવેલા લોકોનું અત્યાર સુધી આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા પરંતુ હવે તે ટેસ્ટ છે તે બંધ કરી દેવામાં આવે છે એટલે જ્યારે આ યુવકના પિતાનો કોરોનાનો રિપોર્ટ જે છે તે કઢાવવામાં આવ્યો અને તે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોસ્પિટલમાં તેઓ સારવાર દરમિયાન હતા રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તે ઘરે ગયા અને 2 દિવસ બાદ ફરીથી જ્યારે તેમનો બીજો રિપોર્ટ થયો તો તે પોઝિટિવ આવ્યો ખૂબ જ મોટી અને ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે જે પ્રકારની વાત છે કે એક વખત પોઝિટિવ રિપોર્ટ આવ્યો પરંતુ તે પહેલાં 2 વખતના તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને તેવું કહીને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો ખૂબ જ મોટા સવાલ છે એક તરફ અમદાવાદમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ આ પ્રકારની બેદરકારી વ્યાજબી નથી સાથે સાથે જ મહત્વની વાત એ છે કે આ વ્યક્તિને જ્યારે ખબર પડી કે તેમનો કોરોનાનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે તે અગાઉ તો તેઓ નેગેટિવ માનીને અનેક એવા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હોય છે અને અનેક લોકો સંક્રમિત થયા હોય છે કોર્પોરેશન મોટા મોટા દાવાઓ કરી રહી છે કે લોકો ચેઝિંગ ધ વાયરસની વાતો કરવામાં આવી રહી છે પરંતુ આ તમામ દાવાઓ હાલ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે
जे प्रकारनी घोर बेदरकारी सामे आवी छे के पहला तो रिपोर्ट नु रिजल्ट शुं आव्युं ते नथी कहेवामां आवतुं अने पॉजिटिव दर्दीनो रिपोर्ट नेगेटिव छे तेम कहीने तेमने रजा आपी देवामां आवी बे दिवस एसवीपीमां राख्या परंतु हालनी परिस्थिति एवी छे कि समग्र परिवार आ हाटकेश्वरनो समग्र परिवार छे के जे हाल अत्यारे હોસ્પિટલમાં એટલે કે એસવીપી હોસ્પિટલમાં આ સમગ્ર પરિવાર હાલ સારવાર હેઠળ છે. જી ભૂમિ, રીમા, વસ્તુ અહીં એ છે કે એસવીપીની એક ભૂલના કારણે અત્યારે એક પરિવારના બધા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે તંત્ર સામે. રીમા જી ભૂમિ, વાત એ છે કે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ જે વાત છે કે જ્યારે પણ આ પ્રકારના રિપોર્ટ્સ કઢાવવાની વાત હોય છે ત્યારે તેમનો એક મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવાનો હોય છે અને તેના ઉપર ઓટીપી આવતો હોય છે અને તેના ઉપરથી રિઝલ્ટ જોઈ શકાતું હોય છે. પરંતુ જે પ્રમાણેની વાત આ યુવક દ્વારા કરવામાં આવી રહી છે કે તેમનો જે રિપોર્ટ પહેલાં તેમને જણાવવામાં ન આવ્યો, 3 દિવસ સુધી તેમનો રિપોર્ટ પોઝિટિવ છે તેનાથી તેમને અજાણ રાખવામાં આવ્યા અને 3 દિવસ બાદ જ્યારે આ યુવકને જણાવવામાં આવ્યું કે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ છે, ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. કારણ કે જે પ્રમાણે સતત વધતા કોરોનાના કેસોની વચ્ચે હોસ્પિટલ ઉપર પણ જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા છે, જે પ્રમાણેની પરિસ્થિતિ હાલ સર્જાઈ રહી છે, ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. એક તરફ તમામ જે વાતો છે તેમની વાહવાહી વટોરવામાંથી તંત્ર ઊંચું નથી આવતું, પરંતુ હકીકત છે તે કંઈક અલગ જ છે. એસવીપી હોસ્પિટલની પણ આપણે જ્યારે વાત કરીએ તો 1000 બેડની આ હોસ્પિટલ અને તેમાં પણ જ્યારે સતત અમદાવાદમાં પણ કોરોનાના જે કેસો વધતા હોય છે અને તેની વચ્ચે આ તમામે તમામ હોસ્પિટલોના બેડ ફૂલ થઈ ચૂકેલા છે અને તે પરિસ્થિતિમાં જ્યારે આવો કોઈ પોઝિટિવ વ્યક્તિ કે જેને તમે નેગેટિવ કહીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરો છો અને તે નેગેટિવ છે તેમ માનીને તે જ્યારે બહાર ફરતા હોય છે, તેમણે પણ અનેક લોકોને સંક્રમિત કર્યા હોય છે. પરંતુ જે વાત છે કે જ્યારે ક્વોરન્ટાઇન કરવામાં આવતા હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોઝિટિવ આવે છે તેમને નથી કરવામાં આવ્યું, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે ખોખરાનો આ યુવક છે કે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, 3 દિવસ બાદ તેને જાણ કરાઈ અને જે તેના પરિવારના જે સભ્યો છે તેમાં તેના પિતા કે જેનો રિપોર્ટ નેગેટિવ છે તેમ કહીને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને 2 દિવસ બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેઓ હાલ ફરીથી એસવીપી હોસ્પિટલમાં સમગ્ર પરિવાર હાલ સારવાર હેઠળ છે. જી બિલકુલ રીમા, તમે અમારી સાથે જોડાઈ રહેશો, આગળ પણ તમારી સાથે ચર્ચા વિચારણા કરીશું. જે રીતે માહિતી સામે આવી રહી છે મહાનગર અમદાવાદમાં જે એસવીપી હોસ્પિટલ આવેલી છે તેમાં ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે જે કોરોના પોઝિટિવ દર્દી હતો તેને નેગેટિવ રિપોર્ટ બતાવીને તેને રજા આપવામાં આવી અને તે જે ઘોર બેદરકારીના કારણે તેના અત્યારે આખો પરિવાર કોરોના સંક્રમિતનો સામનો કરી રહી છે. હોસ્પિટલમાં દર્દીને સારી સારવાર આપવા માટે પ્રયાસ કરવામાં આવીને એક જ નામના 2 દર્દીઓ હોવાથી આ ભૂલ થઈ છે તેવું એસવીપી હોસ્પિટલના લોકોએ સ્પષ્ટતા કરી છે. સમગ્ર વિવાદ બાદ એસવીપી હોસ્પિટલે સ્પષ્ટતા કરી છે અને એક જ નામના 2 દર્દી હોવાથી આ ભૂલ થઈ છે તેવું તેમણે જણાવ્યું છે. હોસ્પિટલમાં દર્દીને સારી સારવાર આપવા માટે પ્રયાસ કરવામાં આવશે, એક જ નામના 2 દર્દી હોવાના કારણે આ ભૂલ થઈ છે તેવું હોસ્પિટલના લોકો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આપણે એક વિડીયો તો સાંભળ્યો કે તેમાં દર્દીએ શું કહ્યું છે તેની આપવીતી જણાવી અને બીજો પણ વિડીયો સામે આવ્યો છે તેમાં તે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નરેન્દ્ર કુમાર અસરાણી છે, હું હાટકેશ્વર વિસ્તારમાં રહું છું. હાટકેશ્વરમાં મેં તારીખ 16 મે 2020 રોજ મારો કોરોનાનો ટેસ્ટ બપોરે 1 વાગ્યા કરાવ્યો હતો ખોખરા અર્બન હેલ્થ સેન્ટરથી બાલભવન. મેં મારા સાસુ અને મારા સાળાએ ત્રણે અને 24 કલાકની અંદર આ રિપોર્ટ આવી જાય છે. 24 કલાક પછી મારા સાસુ અને મારા સાળાને ફોન આવી ગયો કે તમારો રિપોર્ટ નેગેટિવ છે, પણ મને કોઈ ફોન કે મેસેજ કે કાંઈ જ આવ્યું નહોતું. એટલે પછી મેં મારા સાળા જોડે ચર્ચા વિચારણા કરી, એમણે મને જે નંબર પરથી ફોન આવ્યો હતો એ નંબર આપ્યો. ત્યારબાદ મેં તારીખ અઢાર મેના રોજથી એટલે કે રિપોર્ટ કરાવવાના 2 દિવસ પછી 18 મેના રોજથી રાત્રે 10 વાગે ફોન કરવાના ચાલુ કર્યા હતા. તો સવારે 10 વાગ્યા સુધી તો એમનો નંબર જ સ્વિચ ઓફ હતો. એ નંબર 10 વાગ્યા પછી ફોન સ્વિચ ઓન થયા બાદ 11:30 સુધી મેં સતત એ નંબર પર ફોન કર્યા, લગભગ 30 થી 40 ફોન કર્યા, પણ મને કોઈ જ જવાબ મળ્યો નહીં. પછી ત્યારબાદ 11:30 બાદ એમણે કોલ રિસીવ કર્યો અને પછી ચર્ચા વિચારણા કરી અને પછી એવું કીધું કે તમારો પોઝિટિવ રિપોર્ટ છે. પોઝિટિવ રિપોર્ટ હોવા છતાં મને કોઈ જાણ કરી નથી.
આ તો મને મારા શાળા એ નંબર આપ્યો ત્યારબાદ મને એક મેં એમને ફોન કરીને મને મેં પૂછ્યું અધરવાઇઝ મેં જો અગર મને નંબર કંઈ મળ્યો જ ન હોત તો હજી સુધી હું પોઝિટિવ હોત ને મારી કોઈ સારવાર થાત જ નહીં અને આ તંત્રની આ બેદરકારીના લીધે મારી આખી ફેમિલી પોઝિટિવ થઈ ગઈ છે મારી વાઈફ પણ મારી મમ્મી અને મારા પપ્પા એ પણ હાલ અત્યારે હાલ SVP હોસ્પિટલની અંદર અમે ચારેક કોરોના વોર્ડની અંદર પાંચમે માળે અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે અને બીજી ખાસ વાત એ કે જ્યારે પણ રિપોર્ટ કઢાવીએ છીએ અથવા રિપોર્ટ જ્યારે સેમ્પલ આપવા જઈએ છીએ તો ત્યારે આપણા ફોન પર એક OTP આવે છે અને એમણે એવું કીધું કે તમારો નંબર અમે અહીંયાથી ખોટો લખાઈ ગયો તો છેલ્લે મારા નંબરમાં 5-6-7 આવે છે એની જગ્યાએ 5-8-7 એવું કંઈક લખાઈ ગયું હતું હવે જ્યારે મારા નંબર પર OTP આવે તેમ છતાં પણ OTP આવ્યો તો તેમ છતાં પણ જો એમનાથી તંત્રથી આવી બેદરકારી થાય તો આ ખરેખર એક એક એવું કૃત્ય કહેવાય કે જે ખરેખર બહુ જ ખરાબ કહેવાય કેમ કે આ આના લીધે મારું આખી ફેમિલી પોઝિટિવ થઈ ગઈ અને બીજી વસ્તુ એ કે એમણે મને છેક 3 દિવસ પછી મને જાણ કરી છે કે તમારો પોઝિટિવ અને એ પણ મેં ફોન કર્યા બાદ અને એનું મારી પાસે રેકોર્ડિંગ પણ છે અને એ બી તમને હું મોકલી આપું છું એટલે સાથે સાથે એ જણાવવાનું કે આવી અન્યાય કેટલા લોકો સાથે થતો હશે અને બીજી ખાસ વાત એ કે SVPમાં હોસ્પિટલમાં એડમિટ થયા બાદ મારો ખાલી એકલાનો પોઝિટિવ હતો પછી મમ્મી પપ્પા અને મારી વાઇફ ત્રણેયનો અહીંયા સારવાર રિપોર્ટ કઢાવ્યો અને એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો એવું મારા પપ્પાનો નેગેટિવ આવ્યો એમ કરીને મારા પપ્પાને ઘરે મોકલી દીધા તારીખ 19 મેના રોજ એમણે અહીંયા SVPમાં એડમિટ થયા 21 મેના રોજ એમને એવું કીધું કે તમારો નેગેટિવ છે અને ઘરે મોકલી દીધા બપોરે અને પછી રાત્રે 11:30 વાગે ફરીથી ફોન કર્યો SVP હોસ્પિટલના સ્ટાફે મને કે તમારો પપ્પાનો પોઝિટિવ રિપોર્ટ હતો પણ અમારે કહેવામાં ભૂલ થઈ હતી તો અને પછી રાત્રે 12 વાગે પછી મારા પપ્પા અહીંયા પાછા અહીંયા હોસ્પિટલની અંદર એડમિટ થયા અને અત્યારે હાલ કોરોના વોર્ડની અંદર હું મારા ફાધર મારી મમ્મી અને મારા વાઇફ ચારેય જણા અત્યારે હાલ અમે અહીંયા સારવાર હેઠળ છીએ તો SVP હોસ્પિટલની બેદરકારી બી આની અંદર એટલી જ છે કારણ કે એક નેગેટિવ એમણે રિપોર્ટ કરી અને ઘરે મોકલી દીધા ત્યારબાદ એમણે છેક 4-5 કલાક પછી એમણે મને જાણ કરી કે તમારો પપ્પાનો રિપોર્ટ પોઝિટિવ છે અને એમને પાછા અહીંયા હોસ્પિટલમાં બોલાવવા પડશે એટલે તંત્રની આવી ઘોર બેદરકારી બધી જ જગ્યાએ AMC ડિપાર્ટમેન્ટની અંદર ચાલી રહી છે તો મારે એ જ જણાવવાનું રહ્યું કે આટલા અન્યાય એક સામાન્ય નાગરિક જો સહન કરે છે તો એનું ખાલી એક જ કારણ છે આપણી સત્તા જે AMC અત્યારે હાલ કાર્યરત છે અને એમના દર્દીની જે રીતે તેમણે આપવીતી જણાવી દર્દીએ પોતાની આપવીતી જણાવી અને તેને જણાવ્યું છે કે અત્યારે જો કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે અમદાવાદમાં છે અને અમદાવાદમાં જે SVP હોસ્પિટલમાંથી જે ઘોર બેદરકારી સામે આવી છે તેની સામે તંત્ર પણ યોગ્ય પગલાં લે તેવું પણ તેમણે જણાવ્યું છે અને આપને જણાવી દે કે આખી જે વાત છે તેમાં એવું છે કે SVP હોસ્પિટલની ઘોર બેદરકારીમાં એક જે પોઝિટિવ સંક્રમિત દર્દી હતો તેને રજા આપી દેવામાં આવી અને તે ઘરે આવ્યો અને ઘરના આખા પરિવારને કોરોના સંક્રમિત થયો છે અને પોઝિટિવ થયો છે અને તેની સ્પષ્ટતામાં પણ SVP હોસ્પિટલે જવાબ આપ્યો છે અને આ સાથે ફરીથી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રીમા દોશી. રીમા, જણાવશો કે જે રીતે SVP હોસ્પિટલે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે એક દર્દીનું નામ જે છે તેવા બે દર્દીના નામ હોવાથી આ ભૂલ થઈ છે, શું કહેશો? ભૂમિ, અહીંયા વાત એ છે કે જ્યારે દર્દીઓના નામ સેમ થતા હોય છે પરંતુ જ્યારે SVP હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવતો હોય છે ત્યારે સંપૂર્ણ ડિજિટલાઇઝેશન સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવતી હોય છે. સૌથી મહત્ત્વની વાત છે કે તમામે તમામ દર્દીને ફાઇલની સાથે QR કોડ આપવામાં આવતો હોય છે અને તે જ QR કોડના આધાર ઉપર તે દર્દીની સમગ્ર ટ્રીટમેન્ટ થતી હોય છે. તો શું સવાલ અહીંયા એ છે કે શું એ QR કોડના આધારે તે ખબર ના પડી કે આ દર્દી છે તે અલગ દર્દી છે કે જેમનો રિપોર્ટ અમે નેગેટિવ કહી રહ્યા છે? ખૂબ જ મોટા પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે કે જે ડિજિટલાઇઝેશનની સ્માર્ટ સિટીની કોર્પોરેશન વાતો કરી રહ્યું છે તેનો ક્યાંય આખા રિપોર્ટ કહેતા સુધીમાં ક્યાંય ઉપયોગ જ નથી થયો. કારણ કે જ્યારે પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોય તે જ્યારે SVP હોસ્પિટલમાં દાખલ થતો હોય છે ત્યારે તેમનો એક QR કોડ જનરેટ થતો હોય છે અને તે જ QR કોડ તેમના અલગ અલગ ફાઇલ્સ હોય, રિપોર્ટ હોય
કે તેની ઉપર લાગતો હોય છે અને જ્યારે તે રિપોર્ટ્સ પણ રેડી થતા હોય છે તેની ઉપર પણ આ જ પ્રકારનો ક્યુઆર કોડ લાગતો હોય છે, તો પછી શા માટે શું ક્યુઆર કોડ બે મિક્સ થઈ ગયા હતા કે પછી કોર્પોરેશનના જે અધિકારીઓ ત્યાં બેઠા હતા તેમની જોવામાં ભૂલ થઈ છે, જે એમ્પ્લોયઝ હતા તેમની? એટલે અહીં વાત એ છે કે જ્યારે પણ સ્માર્ટ સિટીની વાવાઈ કરવાની આવે ત્યારે કોર્પોરેશન પૂરતી લેતી હોય છે, પરંતુ આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ કે દર્દીને બપોરે કહેવામાં આવ્યું કે તમારો રિપોર્ટ નેગેટિવ છે, તમે હવે જઈ શકો છો, અને સાંજે 8 વાગે 9 વાગે ફરીથી ખબર પડી કે કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલની એક સરખા નામ બે વ્યક્તિના હોવાના કારણે આ ભૂલ થઈ ચૂકી છે. પરંતુ વાત એ છે કે ક્યાં સુધી આવી કોર્પોરેશનની હોસ્પિટલોની બેદરકારીનો ભોગ લોકો બનતા રહેશે? કારણ કે એક નામ હોવું એ ખૂબ જ સામાન્ય વાત છે, પરંતુ આ પ્રકારની જ્યારે હોસ્પિટલો હોય છે તેમાં ક્યુઆર કોડ આધારિત દર્દીઓને દાખલ કરવામાં આવતા હોય છે. જી બિલકુલ, રીમા ખૂબ ખૂબ આભાર માહિતી માટે. વાત આપણે કરી રહ્યા છીએ અમદાવાદની. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલ આવેલી છે અને તેની ઘોર બેદરકારી સામે આવી છે, તેને લઈને અત્યારે અનેક સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે અને તેની સ્પષ્ટતામાં એસવીપી હોસ્પિટલે વાત કરી છે. સમગ્ર જે વિવાદ થયો છે તેને લઈને એક જ નામના બે દર્દી હોવાથી આ ભૂલ થઈ છે તેવું સ્વીકાર્યું છે એસવીપી હોસ્પિટલે. હવે આગળ વાત કરીએ રાજ્યની. રાજ્યમાં જે કોરોના સંક્રમિતોની સંખ્યા છે સૌથી વધારે થઈ રહી છે અને તેના પર જો નજર કરવામાં આવે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 363 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના નવા 275 કેસ છે. વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં 29 અને વડોદરામાં 21 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. 24 કલાકમાં 29 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રિકવરી રેટ વધતા દર્દીઓમાં ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે 24 કલાકમાં નોંધાયેલા કેસની જો વાત કરીએ અમદાવાદમાં 275 કેસ છે અને જે રીતે નવા કેસ 363 આવ્યા છે. વાત આપણે કરી રહ્યા છે સમગ્ર રાજ્યની તો સમગ્ર રાજ્યમાં 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં 275 કેસ નોંધાયા છે. અમદાવાદની વાત કરીએ, અમદાવાદ એક હોટસ્પોટ વિસ્તાર તરીકે ઉભરી આવ્યું છે. સૌથી વધારે સંખ્યા કોરોનાની અમદાવાદમાં છે. અમદાવાદમાં કોરોનાના 24 કલાકમાં 275 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 26 લોકોના કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. 24 કલાકમાં સૌથી વધુ 328 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વાત આપણે અમદાવાદની કરી રહ્યા છે. નવા કેસ 275 છે. આ વાત આપણે 24 કલાકની કરી રહ્યા છીએ અને ડિસ્ચાર્જની જો વાત કરવામાં આવે તો 328 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની. અમદાવાદ બાદ જો હોટસ્પોટ વિસ્તાર હોય તો તે વડોદરા છે. વડોદરામાં પણ સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે છે. વડોદરામાં 24 કલાકની જો વાત કરીએ તો 21 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 5 લોકોની જો વાત કરવામાં આવે તો 5 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને કુલ મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. વડોદરાના છેલ્લા 24 કલાકની જો વાત કરી રહ્યા છે, નવા કેસની વાત કરી રહ્યા છે, તો 21 કેસ નવા નોંધાયા છે. હવે વાત કરીએ ડાયમંડ સિટી સુરતની તો સુરતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે છે. હોટસ્પોટ વિસ્તાર પણ છે. સૌથી વધારે જો 24 કલાકમાં કોરોનાના નવા કેસ 29 કેસ નોંધાયા છે સુરતમાં. સુરતમાં 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વાત અમે કરી રહ્યા છે સુરતની. છેલ્લા 24 કલાકના આંકડા અમે તમને બતાવી રહ્યા છે. નવા કેસ 29 આવ્યા છે. કુલ કેસ 1256 છે અને ડિસ્ચાર્જ 27 લોકોને કરવામાં આવ્યા છે અને કુલ મોત 57 લોકોના થયા છે. હવે વાત કરીએ રંગીલા રાજકોટની. રાજકોટમાં જો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયેલા છે તેના પર જો નજર કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાનો માત્ર 1 કેસ નોંધાયો છે રાજકોટમાં. રાજકોટમાં કોરોનાના કુલ 83 કેસ છે અને જો વાત કરી રહ્યા છે રાજકોટની તો કુલ 2 વ્યક્તિઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં કેટલા આંકડા નોંધાયા છે રાજકોટની સ્થિતિ પર નજર કરીએ. નવા કેસ ખાલી માત્ર 1 આવ્યો છે અને 55 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વાત અમે કરી રહ્યા છે રાજકોટની. વાત આપણે કરીએ રાજકોટની તો રાજકોટથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેના પર જો નજર કરવામાં આવે તો રાજકોટમાં લોકડાઉનમાં ખાનગી સ્કૂલ દ્વારા
જે ફીનો મામલો છે તેને લઈને જે વિગત છે મોદી સ્કૂલ દ્વારા વાલીઓને ફી ભરવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે મોદી સ્કૂલ સામે પગલા ન લેવાય તો એનએસયુઆઈ મેદાને આવ્યું છે એનએસયુઆઈ દ્વારા મોદી સ્કૂલ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટની આ વાત છે મોદી સ્કૂલ સામે પગલા ન લેતા એનએસયુઆઈ મેદાને આવ્યું છે વાલીઓને પ્રેશર કરવામાં આવી રહ્યું છે ફી ભરવા માટે રાજકોટમાં લોકડાઉનમાં ખાનગી સ્કૂલ દ્વારા જે ફી ઉઘરાવવાનો જે મામલો છે મોદી સ્કૂલ દ્વારા વાલીઓને ફી ભરવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે હવે વાત કરીએ જામનગરની જામનગરથી સારા સમાચાર સામે આવી રહ્યા છે જામનગર વાસીઓ માટે એક સારા સમાચાર છે જામનગર વાસીઓ માટે ક્યાંક ને ક્યાંક સારા સમાચાર સામે આવી રહ્યા છે જી હા પાંચ દર્દીઓને કોરોના વાયરસને માત આપીને તેઓ સાજા થઈ ગયા છે તેઓ ઘરે પરત ફર્યા છે જીજી કોવિડ હોસ્પિટલમાંથી તે લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ત્રણ આરોગ્ય કર્મીઓ સહિત વધુ પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે હવે માત્ર 11 દર્દીઓ કોવિડ 19 હોસ્પિટલમાં દાખલ છે જે લોકો સારવાર લઈ રહ્યા છે વાત અમે કરી રહ્યા છે જામનગરની જામનગર વાસીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે પાંચ દર્દીઓએ કોરોના વાયરસને માત આપીને સાજા થઈ ગયા છે અને ઘરે પાછા ફર્યા છે અને ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સલમાન ખાન સલમાન અપડેટ જણાવશો જે રીતે વાત કરવામાં આવે કે જામનગરમાં જે રીતે કોરોના પોઝિટિવના કેસો જેમ સતત વધી રહ્યા હતા તેની સામે જ હવે કોરોનાને માત આપી અને દર્દીઓ છે તે સાજા પણ જલ્દીથી થઈ રહ્યા છે ત્યારે આજે જામનગર માટે સારા સમાચાર આવ્યા છે કે જામનગરની જે જીજી હોસ્પિટલ છે કોવિડ હોસ્પિટલમાંથી ત્રણ આરોગ્ય કર્મી સહિત પાંચ જે દર્દીઓ છે તેણે કોરોનાને માત આપી છે અને આ પાંચેય દર્દીઓને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાંથી એક દર્દીને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે જ્યારે ચાર દર્દીઓ છે તેમને સેન્ટરમાં મૂકવામાં આવશે જ્યારે જીજી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલની જે વાત કરવામાં આવે તો અત્યારે હવે જે 11 દર્દીઓ છે તે હાલ હોસ્પિટલમાં સારવાર છે તે લઈ રહ્યા છે જી ભૂમિ બિલકુલ સલમાન આભાર સમગ્ર વિગત આપવા માટે હવે વાત કરીએ ભાવનગરની ભાવનગર વાસીઓ માટે પણ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે ભાવનગરમાં વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપી છે એક મહિલા સહિત ત્રણ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે વાત અમે ભાવનગરની કરી રહ્યા છે ત્રણેયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે પરત ફર્યા છે કોરોના સંક્રમિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી અને તે લોકોને હવે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ફોનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા અલ્પેશ ડાબી અલ્પેશ વિગત જણાવશો જે ભૂમિ ચોક્કસ થી જણાવી દઉં ભાવનગર શહેરમાં એક ખૂબ મોટી સારી બાબત કહેવાય કે ભાવનગરમાં છેલ્લા ચાર દિવસથી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી જ્યારે વધુ ત્રણ દર્દીઓ આજે જે છે કોરોનાને માત આપીને સાજા થયા છે તે ભાવનગર માટે ખૂબ મોટા સારા સમાચાર કહી શકાય જેમાં ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા અને જિલ્લાના 65 વર્ષીય વૃદ્ધ અને 23 વર્ષીય યુવક છે જેને કોરોનાને માત આપીને સાજા થયા છે જેને આજ હોસ્પિટલમાંથી રિલીઝ કરવામાં આવી રહ્યા છે ખાસ જણાવી દઉં તો હાલ જે ભાવનગરમાં પોઝિટિવની સંખ્યા છે તે 112 ની છે અને ડિસ્ચાર્જ આંક છે તે 90 ઉપર પહોંચ્યો કે જે રાજ્યમાં કહી શકાય કે બીજા નંબર આવી શકે તેવી રીતે છે ભાવનગરમાં એક બહુ સારી બાબત છે તંત્ર અને મેડિકલની ટીમની જે મહેનત છે તે ફળી છે બિલકુલ અલ્પેશ આભાર સમગ્ર વિગત આપવા માટે હવે વાત કરીએ મહાનગર અમદાવાદની તો અમદાવાદથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેના પર જો નજર કરવામાં આવે વાત જાણે એમ છે કે અમદાવાદમાં 10 પોલીસ કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે પોલીસ કંટ્રોલ રૂમના 10 કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે જે રીતે પોલીસ કંટ્રોલ રૂમમાં ચિંતા સાથે એક ભયનો માહોલ પણ પેદા થઈ ગયો છે કારણ કે પોઝિટિવ કર્મીઓના કોરોનાના લક્ષણો જ ન હતા સિમ્પટમ્સ હતા જ નહીં અને તમામ પોલીસ કર્મચારીઓને હોટલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે વાત અમે કરી રહ્યા છે મહાનગર અમદાવાદની અમદાવાદમાં 10 પોલીસ કર્મીઓને કોરોના થયો છે કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેના કારણે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ભયનો માહોલ પેદા થઈ ગયો છે તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર